સુરતી ડુમ્મસનું નવું સૌંદર્ય. ડુમ્મસના દરિયા કિનારાને મનપાએ કર્યો વિકસિત. સુરતીઓ માટે ડુમ્મસ બીચના નવીન નજરાનાને અપાઈ રહ્યો છે આખરીઓ. વિકાસમાં પાર્કિંગ અને શૌચાલય બનાવવું અનિવાર્ય. કેમ છો સુરતીવાસીઓ, હું એટલે કે દિવ્યાંગ ન્યૂઝ ચેનલ આજે આપને સુરતના ડુમ્મસની મુલાકાત કરાવવાની છું. સુરતના નાનાથી મોટા સુધી સૌ લોકોએ જૂના સુરતની મુલાકાત અત્યાર સુધી કરી છે. આજે હું તમને સુરતના ડુમ્મસને નવો ઓપ આપવામાં આવ્યો છે અને તમારા લોકો માટે એટલે કે જાહેર જનતા માટે થોડાક જ દિવસોમાં એને ખુલ્લું મૂકવામાં આવવાનું છે. તો ચાલો હું તમને બતાવું કે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે અને કઈ રીતે ડુમ્મસને નવો ઓપ આપવામાં આવ્યો છે અને સુરતવાસીઓ માટે મજાનું સ્થળ એટલે સેલ્ફી સ્થળને કઈ રીતે નવી રીતે શણગારવામાં આવ્યું છે. તો ચાલો મારી સાથે અને હું તમને બતાવીશ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ માધ્યમથી કે કઈ રીતે ડુમ્મસને નવો ઓપ આપવામાં આવ્યો છે. સુરત શહેરના 21 કિમી દૂર દક્ષિણ પશ્ચિમ સ્થિત આવેલું ડુમ્મસ બીચ એ સુરતીઓનું ફરવાલાયક સ્થળ નિશ્ચિત છે. પરંતુ હવે આ જ ડુમ્મસ બીચ સુરતીઓ માટે મનપા દ્વારા અવનવા રૂપમાં તૈયાર કરવામાં આવ્યું છે. પર્યટકોની સંખ્યા વધે તેમજ સુરતીઓ સહિત અન્ય પ્રવાસીઓને આકર્ષવા મનપાએ કરોડો રૂપિયા ખર્ચી ડુમ્મસને નવું રૂપ આપ્યું છે. વધુમાં સુરતનો ડુમ્મસ બીચ એટલે બેસ્ટ સેલ્ફી પ્લેસ છે, જેમાં મનપાએ વધુ 4 ચાંદ લગાવતા હવે અહીં સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો રહેશે. ડુમ્મસ બીચ પર લઈને આવી છું, જ્યાં એસએમસી દ્વારા આઈ લવ ડુમ્મસનું બેનર અને આ બાજુ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ફુવારાઓનું કામ ચાલી રહ્યું છે અને એ જનતાઓ માટે થોડા સમય પછી ખુલવામાં આવશે. આપ જોઈ રહ્યો છો કે બધી બાજુ કઈ રીતે વ્યવસ્થિત રીતે નાના નાના થાંભલાઓ, કઈ રીતે તમે સુલતાનાબાગ બીચ પર જઈ શકો એ રસ્તાનું કઈ રીતે બ્લોક્સ લગાવીને ગોઠવવામાં આવ્યા છે અને સુરતના જે કહેવાય કે લશ્કરી ભજિયાથી ડુમ્મસ સુધીનો રોડ એને આખા વોકવેને એક વોકવે અને એમાં અહીંયા ગાડી. સૌથી મજાની વાત એ છે કે સુરતની જનતાને સ્ટેશનથી લઈને ડુમ્મસ સુધી આવવા માટે બીઆરટીએસ બસની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી સુરતથી બહારથી કોઈ પણ જનતા આવવા માંગતી હોય તે ઇઝીલી અહીંયા આવી શકશે. અને અહીંયા વોકવેનું અત્યારે કામ ચાલુ છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે
અહીંયા આગળના વિઝનમાં હું તમને બતાવીશ કે કઈ રીતે કામ કામગીરી ચાલુ છે. લંગર જેવું કોઈ આવું કોઈ જગ્યાએ મેં જોયું નથી અત્યાર સુધીમાં. આ બહુ વસ્તુ અલગ છે. જે વસ્તુ દાખલા તરીકે એ લાદી છે, લાદી છે તો સુરતમાં અત્યારે આખા સુરતમાં કોઈ લાદી નથી મળતી. એ લાદીનો અત્યારે યુઝ કરેલો છે અત્યારે ડુમ્મસમાં. પછી એની જે ડિઝાઇન છે એ બધું ઓકે જ છે, કમ્પ્લીટ જ ચાલે છે. આપ જોઈ શકો છો કે રોડની બંને બાજુએ મસ્ત ગ્રીનરી કરવામાં આવી છે અને વચ્ચેની સાઈડ પર આખો આલિયા બેટ લગીનો વોકવે બનાવવામાં આવ્યો છે અને એ વોકવેમાં અલગ અલગ વસ્તુઓનો પણ યુઝ કરવામાં આવ્યો છે કે જેથી લોકોને કંઈક નવું મળે. બંને સાઈડ પર ફુવારા રાખવામાં આવ્યા છે, ગ્રીનરી આવવામાં આવી છે, આ વેવ્સ ક્રિએટ કરવામાં આવ્યા છે અને આ આખો જે વચ્ચેનો વોકવે છે એ તમે દિવ્યાંગો માટે પણ આખો બેરિયર ફ્રી છે આ વસ્તુ. સુરતના ડુમ્મસને ખૂબસૂરત બનાવવા મનપા દ્વારા પાણીની જેમ પૈસા વહાવી દેવામાં આવ્યા છે, પરંતુ પર્યટકોની પ્રાથમિક સુવિધા જેવી કે પાર્કિંગ અને શૌચાલય જ ન બનતા ડુમ્મસના વિકાસમાં કેટલેક અંશે અભાવ જોવા મળી રહ્યો છે, તો જાણીએ સ્થાનિકોના મુખેથી. સુરતનો ડુમ્મસ બીચ એટલે લશ્કરીના ભજિયાથી બહુ ફેમસ છે. તો લશ્કરીના ભજિયાના જે ઓનર છે રમેશભાઈ, આપણે એમની પાસેથી જાણીએ કે તમને શું લાગી રહ્યું છે કે આ તે ડુમ્મસને નવો ઓપ આપવાનો છે એ વિશે. ડુમ્મસના વિકાસ તો થઈ રહ્યો છે, મેઇન વસ્તુ મોટામાં મોટી ગાડીને પાર્કિંગની સુવિધા જોઈએ છે અને બીજું કે સહેલાણીઓ માટે સુંદર પાર્કિંગ કરવાની સહેલા નાની ચોપાટી સાઈડ છે, દરિયા કિનારા સાઈડ છે, બાવળને વધારે વધારે બાવળ છે, તે બાવળ કરાવવાની જરૂર છે. પંચાયત હતું ત્યારે દર વર્ષે બે ફેરી બાવળ કરાવતો હતો, પંચાયત ખર્ચી નીકળાવતો હતો, ખોલી નીકળાવતો હતો. આ તો પંચાયત જ્યારથી કપોતરા આવ્યું ત્યારે બે બાવળિયા કઢાવ્યા નથી અને બાવળિયા ગાળા થઈ ગયા છે. બાવળિયા જે કઢાવી નાખે તો 50% પાર્કિંગનો પ્રોબ્લેમ સર થઈ ગયો. ડુમ્મસનો વિકાસ થયો છે, વિકાસ તો થાય જ છે, સારો વિકાસ કરે છે, ઇન્ટરેસ્ટ બી લે છે લોકો બધા. પણ જે ખાસ બાબતમાં જે આજુબાજુનું ચોખ્ખાઈ રાખવાનું, બાવળિયા કાઢ નાખવાના, એ કરતા નથી લોકો. દિવ્યાંગ ચેનલના માટે કે તમે રજૂઆત કરો કે અમારા ગામનો વિકાસ થઈ રહ્યો છે, પણ આજુબાજુના બાવળિયા છે, પાર્કિંગની સુવિધા છે અને આ લોકોને ટોયલેટની સુવિધા આપવી જોઈએ નગર એરિયામાં. ભાઈ આપનું નામ? પ્રીમિયર લશ્કરી. આપ અહીંયાના સ્થાનિક છો? હા, ડુમ્મસના જ છો. આપ શું કહેવા માંગો છો આ નવા ડુમ્મસના ઓપ વિશે?
ના, ડુમ્મસ હવે સારું બનાવ્યું છે, ડેવલપ કર્યું છે, આ ફુવારા એવું બધું બની ગયું છે, એક સારી વાત છે. પબ્લિક આવે છે, પણ પબ્લિકને હવે પાર્કિંગને મોટી સુવિધા છે. પાર્કિંગ કઈ જગ્યા કરીને આવું? રોડ ઉપર જગ્યા છે નથી, રોડ ઉપર તો મૂકવા દઈને પબ્લિક મૂકે નહીં. એટલે પબ્લિક આવે છે ખરું તો એ જ કમ્પ્લેન કરે છે કે ભાઈ પાર્કિંગ કરીને ક્યાં બેસવું? બેસવાની જગ્યા સુવિધા થઈ ગઈ. એસએમસીએ બનાવ્યું સારું છે, લોકોને ગમે છે, બેસવા માટે છે, ફરવા માટે સારું સારું છે. ડુમ્મસ સુરતથી નજીક પડે છે એના માટે, પણ એ લોકોને આ જ કમ્પ્લેન છે મને કે એસએમસી હવે સુવિધા કરે જેમ બને તેમ જલ્દી તો સારું પડે. આજે એક મહિનો થઈ ગયો છે આ કામ બંધ છે, કામ પૂરું થઈ ગયું, હવે ક્યારે ઓપનિંગ થાય તેની રાહ જોઈએ છે કે પાણીના ફુવારા ક્યારે ચાલે છે. 99 પોઈન્ટ પૂરું થઈ ગયું છે, કંઈ બાકી નથી, હવે ઓપનિંગની રાહ જોવાય છે કે હવે ક્યારે ઓપનિંગ કરે છે. એવું કંઈ ખ્યાલ નથી, કોઈ જાણકારી બી નથી આપી એ લોકોએ. ઓપનિંગ કરે તો પબ્લિક હવે અમને સવાલ કરે છે, ફરવા આવે તો પૂછે, સ્થાનિક લોકોને પૂછે કે ભાઈ આ ફુવારા ક્યારે ચાલશે, કયા ટાઈમ પર ચાલશે, શું છે. તો આપને શું લાગી રહ્યું છે કે આ નવા ઓપ આપ્યા પછી અહીંયા પર્યટકો વધુ આવશે? હા આવશે ને, ઉલટી વધારે આવશે. કેમ કે એનું કારણ છે કે અલગથી દેખાય, બેસવાની જગ્યા છે, ચોખ્ખાઈ ચોખ્ખાઈ દેખાય, પાણીના ફુવારા છે, બેસીને સારું લાગે, દરિયા કિનારો નજીક આવે તેમ સારું લાગે પબ્લિકને. ઓપ આપવામાં આવ્યો એનાથી સ્થાનિકોને કંઈ પ્રોબ્લેમ થયો? સ્થાનિક લોકોને કહ્યું, દુકાનદારોને બધાને થોડીક પબ્લિક છે, પાર્કિંગની સુવિધા ના તેની પબ્લિક, બીજું કોઈ પ્રોબ્લેમ નથી વધારે પૂરતો. બધા ખુશ છે, હા એસીનો કામ લીધો ખુશ જ છે. હવે થોડીક સુવિધા ઊભી થઈ જાય તો સારું પડે, કે પાર્કિંગની સુવિધા છે, પબ્લિકને થોડીક સહાય હું નાલું મોટું કંઈ ઊભું થઈ જાય. મારું નામ ઇન્દિરાબેન કેશવભાઈ પટેલ છે. હું એમ કહેવા માંગુ છું કે આ જે ચોપાટી બનેલી છે મ્યુનિસિપાલિટી વાળાએ બનાવી અને સરસ બનાવી દીધું, એ લોકો આપણા સુરતના અહીંયા લોકો ફરવા આવશે. મારું નામ પાટીલ મયુર છે, હું પ્રભુ બીસીએ કોલેજમાં અભ્યાસ કરું છું. અમે ટૂર પર ડુમ્મસ ખાતે આવેલા હતા, તથા અમને સરકારે ઘણી કામગીરી ઊભી કરી છે અને અમને લાગે છે કે ગુજરાત સરકારે સારી વ્યવસ્થા કરી છે, તથા અને અમને હજી લાગે છે કે છતાંય શૌચાલયની સુવિધા ઉપલબ્ધ નથી, માટે અમારા પ્રયાસો છે. થોડા સમય પછી શરૂ કરશે. તો અહીં તમે આવ્યા તો સરકારે જે વિકાસ કર્યો તો એમાં તમને શેનો અભાવ જોવા મળ્યો? અમને પાર્કિંગની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. ત્યારબાદ બીજી કોઈ સુવિધાનો અભાવ છે? અહીંયા વોશરૂમની સુવિધા આપવામાં આવી નથી.
ચોમાસમાં દરિયા કિનારો અત્યંત રળિયામણો હોવાને કારણે અહીં પ્રવાસધામનો વિકાસ થયો છે. શનિ રવિની રજાઓમાં આખું સુરત અહીં ઉમટી પડતું હોય તેવું લાગે એટલી હદે સહેલાણીઓની ભીડ જામે છે. અહીંથી સુરત શહેર માત્ર 15 કિલોમીટરના અંતરેના અંતરે પશ્ચિમ દિશામાં આવેલું છે. અન્ય એક બાબત એ પણ છે કે અહીં રેતી કાળી છે. તમે શાંતિ અને શાંત આનંદ માટે અથવા સવારે મજા માણો અને સાંજના સમયે ગેલમાં ઉઠવા માટે સવારે વહેલા જવાનું પસંદ કરો છો. તમે સુરતમાં હોવ ત્યારે ડુમસ બીચની મુલાકાત લેવી આવશ્યક છે કે જ્યાં પાર્કિંગનો પણ મુખ્ય પ્રશ્ન છે. અહીં ઘટાદાર બાવરિયા હોવાથી તેને દૂર કરી પર્યટકો માટે પાર્કિંગ બનાવાય તે મહત્વપૂર્ણ પ્રશ્ન છે. હજી તો ડુમસને નવો ઓપ આપવામાં આવ્યો નથી અને નવસારીથી પણ એક કોલેજનું ગ્રુપ આવ્યું છે, તો આપણે એ લોકો સાથે વાત કરીએ. તમે ક્યાંથી આવો છો? નવસારીથી. તો તમે ક્યાં આવ્યા છો અત્યારે? અમે તો ડુમસમાં આવેલા છીએ. શું કરવા આવ્યા છો અહીંયા? ફરવા આવ્યા છીએ. તો કેવી રીતે આવ્યા તમે નવસારીથી? કેવી રીતે આવ્યા? અમે નવસારીથી બસમાં આવેલા. બસમાં આવ્યા છો અહીંયા? તો તમને કેવું લાગી રહ્યું છે આ ડુમસ નવું બની રહ્યું છે એ વિશે શું કહેવું છે? અરે ડુમસમાં અહીંયા ફવારોનો લગાવશે ત્યારે વધારે મજા આવશે. जगदीश चंद्र माली भीलवाड़ा राजस्थान. राजस्थान से आए हो? आपको कैसा लग रहा है डुम्मस पे? बहुत अच्छा लग रहा है. आप तो अभी डुम्मस पे नया बना ही नहीं है, तो क्या किस तरह का बनेगा, किस तरह की कामगिरी चालू है उसके बारे में आप क्या कहोगे? काम वाम जैसे हम वहाँ से आए बस के अंदर से, तो रोड बन रहा है, अच्छा डेवलपमेंट हो रहा है और यहाँ आके अच्छा लगा है. बहुत अच्छा काम चल रहा है और यहीं नहीं पूरे सूरत में भी बहुत अच्छा लगा है. व्यवस्था वगैरह सब अच्छी है. से अभी हम समुंदर बोल रहे थे यहाँ देखने आए, तो यहाँ तो पानी है नहीं है. अभी यहाँ पूछताछ की तो बोल रहे आगे जाओ, आगे है समुंदर, वहाँ है. बाकी तो व्यवस्था सब ठीक है, अच्छा लगा. नहीं वो दूर ज़्यादा है तो ऑटो से जाएंगे. दूर ज़्यादा है, थोड़ा पास में होता तो सही रहता, कोई सुविधा मिलती जाने की. क्या कहने का है कि यहाँ ऑटो की व्यवस्था या कुछ हो जो यहाँ से बीच तक ले जाए? हाँ, यहाँ से बीच तक ले जाए, वापस छोड़ दे, आने जाने का सुविधा हो, यह है सुविधा है. આપનું નામ? મારું નામ મયુર ટેલર છે. તમે ક્યાં ફરવા માટે આવ્યા છો? ડુમસ ફરવા આવ્યો છું. અમને અહીં મનપા દ્વારા કેવો વિકાસ કરવામાં આવ્યો છે? મનપા દ્વારા તો સારો વિકાસ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે સારું સ્થળ બનાવવામાં આવ્યું છે. તેમને સેલ્ફી સ્ટિક, વોકવે, ફુવારો જેવી બધી સુવિધા કરવામાં આવી છે. જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે જોવામાં આવે છે કે અહીંયા કોઈ પાર્કિંગની સુવિધા નથી ને શૌચાલયની સુવિધા નથી. મનપાને એટલું જ કહેવું છે કે આટલો વિકાસ થયો છે તો થોડો પાર્કિંગ અને શૌચાલયનો સુવિધા કરી શકે તો પ્રવાસીઓનું સ્થળ વધી શકે છે. મારું નામ શિખર ગામિત છે. મને અહીંયા ડુમસમાં સારો એવો વિકાસ જોવા મળ્યો છે, પણ અહીંયા વોકવે માટે અને પાર્કિંગ માટે સરકારે બરાબર કર્યો નથી વિકાસ. મને પાર્કિંગ માટે જોવા બરાબર મળ્યું નથી. તો અમે ગાડી પાર્ક કરીને મૂકીને કઈ રીતે ફરવા જઈએ? આ રીતનું થોડુંક મારું કહેવાનું છે. હાર્દિક કાસર છે. હવે તમે ક્યાં ફરવા માટે આવ્યા છો? ડુમસ વિસ્તારમાં ફરવા આવ્યા છીએ. અહીં મનપા દ્વારા શેનો વિકાસ કરવામાં આવ્યો છે, કેવો વિકાસ કરવામાં આવ્યો છે? મનપા દ્વારા ડુમસ રોડ ઉપર સારો વિકાસ કરવામાં આવ્યો છે. લાઇટિંગ ગાર્ડન બધું બનાવેલું છે, રસ્તાઓ સારા છે. તો જે વિકાસ કર્યો છે એમાં તમને શેનો અભાવ જોવા મળે છે? પાર્કિંગ અને શૌચાલયનો અભાવ જોવા મળે છે. પાર્કિંગ હોય તો થોડુંક પ્રવાસીઓને સરળ પડે,
ને શૌચાલય હોય તો થોડુંક સારું પડે. એટલે તમારી માંગ છે સરકાર પાસે કે જલ્દીથી જલ્દી તકે શૌચાલયને પાર્કિંગ બનાવવામાં આવે, તો એ બનાવવાથી પ્રવાસીઓ થોડુંક સરળ રહે છે, એટલે વધારે પ્રમાણે પ્રવાસીઓ આવવા લાગે. મારું નામ વનિયા મીનાની ધીરુભાઈ છે. હું અહીં કોલેજમાંથી પ્રવાસ માટે આવેલી છું. અમે અહીંયા સુરતમાં વોકવે બનાવવામાં આવે છે, તે ખૂબ જ સરસ છે. અહીંયા સુરત અહીંયા એક ફરવાલાયક સ્થળ છે. માટે અહીંયા શૌચાલય ડુમ્મસમાં અહીંયા શૌચાલયની સુવિધા નથી, જે મહિલાઓ માટે જરૂરી છે. એટલે અમે સરકારને કહીએ, અરજી કરીએ છીએ કે શૌચાલય બનાવવામાં આવે. હવે પાલિકાએ જે ડુમ્મસના પ્રવાસીઓ માટે વિકાસનો પ્રારંભ કર્યો છે અને આખરી ઓપ આપવાની પણ કામગીરી યથાવત છે, તેમાં પર્યટકોની પ્રાથમિક સુવિધાને પણ પ્રાધાન્ય આપી પાર્કિંગ સહિત શૌચાલયની સુવિધાઓનો જલ્દીથી જલ્દી તકે વિકાસ કરે તે જ સુરતી પ્રવાસીઓ સહિત અન્ય પર્યટકોનો મુખ્ય મુદ્દો રહ્યો. તો આપણે જોયું કે એસએમસી દ્વારા આટલી સરસ સુવિધા કરવામાં આવી છે, પણ અમુક વિકાસમાં અમુક કચાસ છે. એનો અમને વિશ્વાસ છે કે એસએમસી આ ચોક્કસ નિરાકરણ લાવશે. કેમેરામેન મયુર ટેલર સાથે સુંદર ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.